નમસ્કાર અને ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે મુશ્તાક. મધ્યાહન સમાચાર આપ નિહાળી રહ્યા છો. એ પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. જામનગર મહાનગરપાલિકા દ્વારા લાદવામાં આવ્યો પાણી કાપ. નર્મદાની પાઇપલાઇનની પાઇપ એક્સટેન્ડ કરવાની કામગીરીને કારણે મુકાયો પાણી કાપ. સુરતના સચિન સુડા આવાસ પાસે એપલ પાર્ક પાસે જાહેરમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો. 5 આરોપીઓ ઝડપાયા. સુરતના લિંબાયત વિસ્તારમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર કર્યો જીવલેણ હુમલો. ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને પૂર્ણ થશે એક વર્ષ, જેના અનુસંધાને વનમંત્રીએ લીધી મુલાકાત. સૌપ્રથમ નજર કરીએ તો સુરતના સચિનના એપેરેલ પાર્ક નજીક 3 યુવાનો પર 2 દિવસ પહેલા મધરાત્રે 8-10 જેટલા ઈસમોએ ઘાતકી હુમલો કરી એકનું મોત નિપજાવ્યું હતું. રાત્રે થયેલી હત્યાની જાણ બાદ પોલીસ દોડતી થઈ હતી. આ હત્યાની ઉપરાઉપરી બનતી ઘટનાઓને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે સચિન પોલીસે હત્યા કરનાર 8 આરોપીઓમાંથી 5 આરોપીઓની ધરપકડ કરતા આ હત્યા જૂની અદાવતમાં કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. સુરતના સચિનમાં આવેલા એપેરલ પાર્કમાં તારીખ 11મીના બુધવારની રાતે અખિલ નામના યુવકની 8-10 જેટલા ઈસમોએ હત્યા કરી હતી. રાતે 10 વાગ્યાના અરસામાં સચિનના એપેરલ પાર્ક પાસે અખિલ પારેકર નામનો યુવાન ગયો હતો. આ સમયે તેના પર 10-8 જેટલા ઈસમોએ ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલા અંગે સચિન પોલીસને જાણ કરાતા સ્થળ પર ધસી ગઈ હતી. ત્યારબાદ ઘાયલ યુવકને હોસ્પિટલમાં લઈ જતી વખતે માર્ગમાં જ દમ તોડી દીધો હતો. ઘટના સ્થળ પર ચર્ચાયેલી વાતો મુજબ આ જ સ્થળે અગાઉ એક ભરવાડની હત્યા થઈ હતી. તેની અદાવતમાં આ હત્યા કરાઈ હતી તે બાબતે સચિન પોલીસે વધુ તપાસ તેજ કરી હતી. તો આ ગેંગનો આતંક લોકોમાં તો હતો જ, પણ ક્યાંક ને ક્યાંક સુરત સચિન પોલીસમાં પણ જોવા મળ્યો હતો, જેથી પોલીસ દ્વારા પણ આ તમામ આરોપીને સચિન પોલીસ મથકને બદલે શહેરના ઉમરા પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. અખિલ નામના યુવકનું મોત થતાં સચિન પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ સુરત શહેરની વાત કરવામાં આવે તો એક પછી એક હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જાણે સુરત સિટી ક્રાઇમ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. સચિનમાં હત્યા થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ હત્યાની તપાસ શરૂ કરી. ત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જે તમામ આરોપી છે તે માલધારી સમાજના હતા, કારણ કે થોડા સમય પહેલાં પણ આ જ જગ્યા પર એક ભરવાડ યુવકની હત્યા કરવામાં આવી હતી, જેની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે તે દિશામાં તપાસ કરતાં પોલીસે આજુબાજુ સીસીટીવી ચેક કરતાં આખી હત્યાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં કેટલાક ઈસમો એક યુવક પર એક પછી એક હુમલો કરી રહ્યા છે. જાણે આ ઈસમોને પોલીસનો કોઈ ડર રહ્યો જ ના હોય તેવું લાગે છે. જાહેરમાં ખુલ્લેઆમ હત્યા કરવામાં આવે છે ત્યારે સચિન પોલીસે હાલમાં 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે મુખ્ય આરોપી સહિત 3 આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર ભાગતા ફરે છે. આ તરફ 31 ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. એ પૂર્વે કામગીરીને ધ્યાને રાખીને વનમંત્રી ગણપત વસાવાએ નિરીક્ષણ કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજાનારો છે. ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે વન વિભાગના જ 30થી વધુ પ્રોજેક્ટો છે, જેમાં 13 જેટલા પ્રોજેક્ટો પૂર્ણ છે અને 18 જેટલા પ્રોજેક્ટોની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે, જેનું નિરીક્ષણ કરવા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે આવ્યા હતા, જેમાં વિવિધ સ્થળોની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું. સફારી પાર્ક પર ખાસ વનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી ખાસ પ્રાણીઓ લાવવામાં આવશે. જૂનાગઢના સક્કરબાગમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે. ભારતે જ નહીં, વિદેશોમાંથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવ્યા છે. આમ 1800થી વધુ પશુ પક્ષીઓ અને જળચર સરીસૃપો લાવવામાં આવશેની વાત કરી હતી. સફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રિશન પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બાંબુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન સહિતના પ્રોજેક્ટો બનશે. અત્યારે હાલ 18 જેટલા પ્રોજેક્ટો અમારા પૂરજોશમાં અહીંયા કામ ચાલી રહ્યા છે. આજે એ કામગીરી જોવા માટે જ અહીંયા અમે આવ્યા છે અને અહીંયા સફારી પણ બનશે. સફારીની કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે અને લગભગ દેશના અને વિશ્વમાંથી 1800 જેટલા પક્ષી અને પ્રાણીઓ અહીંયા લાવવાની અમારી તૈયારીઓ પણ થઈ ચૂકી છે અને આવનાર ટૂંક સમયમાં જ સફારી પાર્કનો સ્ટેજ પહેલો ભાગ
પૂર્ણ થશે એ દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે. સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, ઉરાન, ઉતાનક, રીછ, શાહમૃગ, ઓટરીચ, વિવિધ પક્ષીઓ, વિદેશી કાંગારુ, રીંછ, ચિમ્પાન્ઝી, સ્થાનિક કોબરા, રસેલ વાઇપર, કેર, અજગર જેવા ઝેરી બિનઝેરી સાપો પણ અહીંયા સફારી પાર્કમાં લવાશે. એ પ્રાણીઓનો એક્સચેન્જની વાત છે, એમાં વિદેશ સાથે કોઈ એક્સચેન્જ નથી કરવાના. ત્યાંથી તો આપણે પ્રાણી હોય કે પક્ષી હોય એ મંગાવીને જ અહીંયા રાખીશું. આપણા દેશની વાત છે, ઇન્ડિયાની વાત છે, તો ઇન્ડિયામાં 8 જેટલા સ્ટેટમાં અમે જે જૂની અંદર અમારી પાસે જે સિંહો હતા, જૂનાગઢ, શક્કરબાગ, જુમા, એ સિંહો અમે અન્ય સ્ટેટને આપીશું ને એના બદલામાં અન્ય પ્રાણીઓ અહીંયા અમે લાવીશું. જેટલા જરૂર હશે એટલા લાવીશું, પણ સેન્ચુરીના ખુલ્લા સિંહો વાઇલ્ડ નહીં, સફારીના જૂનાગઢના એ સિંહો આવશે, જેટલા જરૂર હશે એ પ્રમાણે લાવીશું. આગળ જોઈએ તો દરેક શાળામાં આ સુવિચાર તો અવશ્ય લખેલો હશે, વિદ્યા વિનયથી શોભે છે. જ્યારે આજે વિદ્યાનું મંદિર કહેવાતા શાળામાં ખૂની ખેલ રમવામાં આવ્યો. એક જ શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ એટલી હદે વધી ગયો કે વિદ્યા મંદિરમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ એક જ શાળામાં ભણતા ધોરણ 12ના વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કરી દીધો. આ એક એવી ઘટના છે જેના કારણે વાલીઓનો જીવ અધ્ધર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે હુમલો કરનાર વિદ્યાર્થી પોતાના સાથીઓ સાથે નાસી ગયો છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરતના લીંબાયત વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલ શાળા જ વિદ્યાર્થીઓ માટે વિદ્યાનું મંદિર છે, જ્યાં દફતરમાં વિદ્યાર્થીઓ પુસ્તક લાવે છે. પરંતુ આજે એક વિદ્યાર્થીએ પુસ્તકોની સાથે સાથે ચપ્પુ લઈ આવ્યો હતો, જે વિદ્યાના મંદિર બાળકોના ભણતરનું સાક્ષી હોય છે, આજે એક ખૂની રમતનું સાક્ષી બની ગયું છે. સુરતના લીંબાયતના ગુનેગારીનો ગ્રાફ એટલી હદે વધ્યો છે કે ધોરણ 10ના વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર બોલાવી ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો, જેમાં લોહી લુહાણ હાલતમાં વિદ્યાર્થી તુરંત પોતાનો જીવ બચાવવા ભાગી શાળામાં પરત આવી પ્રિન્સિપલની ઓફિસમાં પહોંચી સત્ય હકીકત જણાવી હતી અને ત્યારબાદ ઘાયલ વિદ્યાર્થીને સારવાર અર્થે 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સુરતના લીંબાયત વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ આસમાને પહોંચ્યો છે કે જ્યાં ફાયરિંગ, મર્ડર બાદ હવે વિદ્યાર્થીએ વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો. લીંબાયત નવાગામ ખાતે આવેલી સાર્વજનિક સ્કૂલની આ ઘટના છે કે જ્યાં ધોરણ 10ના એક વિદ્યાર્થીએ ધોરણ 12ના વિદ્યાર્થીને સ્કૂલની બહાર બોલાવી ચપ્પુ વડે હુમલો કરી દીધો. હુમલો કરનાર વિદ્યાર્થી સાથે અન્ય 3 લોકો પણ હોવાનું જાણવા મળી રહ્યું છે. પગની ઉપરના ભાગે થાપા પર ચપ્પુ વડે હુમલો કરતા વિદ્યાર્થી લોહી લુહાણ થઈ ગયો હતો અને તે જ હાલતમાં પ્રિન્સિપલની ઓફિસમાં પહોંચ્યો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વિદ્યાર્થીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જોકે આ ઘટનાને શિક્ષકો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. કેમેરામેન પીડી રાવળ સાથે બળવંત વરિયા, સુરત, DK7 ન્યૂઝ. कुठे मारलं तुला? निलगिरी सर्कल जवळ. मग तू इथे शाळेमध्ये का आला? शाळा सुटल्यावर मारलं, बाहेर मारलं तुला? बरोबर. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સ્થિત પ્રાંત કચેરીના સભાખંડમાં રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજભાઈ જોટવાના હસ્તે પ્રેસ સેમિનારનો પ્રારંભ કરી હકારાત્મક પત્રકારત્વ અને ન્યૂ મીડિયા એક ઉભરતું પરિમાણ વિશે તજજ્ઞ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ગીર સોમનાથ દ્વારા આયોજિત સેમિનારમાં રાજ્ય બીજ નિગમના ચેરમેન દ્વારા વેરાવળના પત્રકારત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વેરાવળમાં ઘણા વર્ષો પહેલાં ભૂતકાળમાં પથ્થરના પાયા સમાન ગણાતા પત્રકાર ખૂબ પરિશ્રમ કર્યો છે. તે સમયમાં તેઓએ ખાસ પરિશ્રમ કરી પત્રકારત્વ ક્ષેત્રે અનોખી નામના મેળવી હતી. તેઓને લોકો આજે પણ યાદ કરે છે. કલેક્ટર અજય પ્રકાશે હકારાત્મક પત્રકારત્વ વિશે માર્ગદર્શન આપતા કહ્યું કે દેશને નવા મુકામે લઈ જવામાં પણ પત્રકારત્વનો ફાળો અમૂલ્ય રહ્યો છે. પત્રકારત્વમાંથી રાષ્ટ્ર નિર્માણ થાય છે. ન્યૂ મીડિયાને વિકસાવવા માટે હકારાત્મક વલણ મહત્વનું પરિબળ છે. ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરના સચિવ પુલક ત્રિવેદીએ પત્રકારત્વ ક્ષેત્રની પ્રેક્ટિકલ વાતોની છણાવટ કરી કહ્યું કે પત્રકારત્વ ક્ષેત્રે હકારાત્મક વલણ કેળવી આજના સમયના સોશિયલ મીડિયાના યુગમાં જર્નલિસ્ટની સમાજમાં મહત્વની ભૂમિકા હોય છે.
હકારાત્મક હોય કે નકારાત્મક પત્રકારત્વની સીધી અસર જનસમુદાય પર પડે છે. બાળક, વિદ્યાર્થી, અધિકારી, પદાધિકારી કે સામાન્ય વ્યક્તિને અભિવ્યક્ત થવું હોય છે. કોઈ બાળક જન્મથી જ નકારાત્મક નથી હોતું. તે બાળકોને એક વર્ષમાં શારીરિક વિકાસ થવાની સાથે હકારાત્મકતા વિકસે છે. પત્રકારત્વની વેદના હકારાત્મક હોવી જોઈએ તેવું જણાવ્યું હતું. માહિતી ખાતાના જે કરતા હતા જે કહેવાય કે આ પતિવેદી સાહેબ છે, ઉત્તર મહિને આ પુસ્તિકા વાંચતો તો મને ખ્યાલ હતો કે આપે જ એડિટર છો. એટલે ખૂબ સારી પુસ્તિકા પણ ત્યાંથી ઇશ્યુ કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાનું પત્રકાર મિત્ર, મારું 30 વર્ષનું જાહેર જીવન આ વહેલા વર્ગમાં પસાર થઈ ગયું અને આજે હું સરકાર સુધી પહોંચ્યો. મિત્રો, પત્રકાર ભાઈઓ બેઠા છે, મારે એક બે વાત કરવી છે એમના માટે. સાહેબે વાત કરી કે આજે ઝડપી યુગની અંદર છાપામાં સવારે આવે પણ રાતના 12 વાગે આપણી પાસે ઇલેક્ટ્રોનિક માધ્યમથી બધા મીડિયામાં છે, આપણે માહિતી હર હંમેશ મળતી રહી છે. આગળ વાત કરીએ જામનગરની, તો જામનગરવાસીઓની હાલત ગુજરાતી કહેવત પડ્યા પર પાટું અને દુકાળમાં અધિક માસ જેવી થઈ ગઈ છે. શહેરીજનોને અવારનવાર પાણી કાપના કારણે પાણી સ્ટોરેજ કરવામાં મુશ્કેલી પડી રહી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ફરી એક વખત ઝોન એ અને ઝોન બીમાં પાણી કાપ લાદવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પૂર્વે સનાળા પાસે નર્મદાની પાઇપલાઇન ભંગાણ થવાના કારણે સમગ્ર શહેરી વિસ્તારમાં પાણી કાપ લાદવામાં આવ્યો હતો. દર બે દિવસે એક વખત મળતું પાણી કાપના કારણે 3 દિવસે મળતું હતું. ત્યારે પણ શહેરીજનોએ આ પાણી કાપનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત પાણી કાપ લાદવામાં આવતા શહેરીજનોનો ગુસ્સો આસમાને પહોંચ્યો છે. ઢાંકી નજીક નર્મદાની પાઇપલાઇનના પમ્પિંગ સ્ટેશન પાસે વધુ 2 પાઇપ એક્સટેન્ડ કરવાની કામગીરીના કારણે જામનગર મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાએ શહેરીજનોને ઝોન એ અને બીમાં પાણી અનિયમિત કરવાની જાહેરાત કરી છે. નાયબ કમિશનર મુકેશ કુંભરાણાએ અખબારી યાદી અને જાહેર જનતા જોગ વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે ઢીકા પાસે નર્મદાની પાઇપલાઇનનું એક્સટેન્શન કામગીરી ચાલુ હોય શટડાઉનના કારણે જામનગરના શંકર ટેકરી, પટણીવાડ, કિસાન ચોક, ગુલાબનગર, નારાયણનગર તેમજ ભોયવાડો વગેરે વિસ્તારમાં પાણી કાપ લાદવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વારંવાર પાણીના કાપ મૂકે છે. આજે ગુલાબનગર સાઈડ પણ પાણીનો કાપ છે. અઠવાડિયા પહેલાં અમારા વોર્ડમાં 4 દી પાણી મળ્યું હતું, એવા ઓલી સાઈડમાં 4 દી મળ્યું હતું, 3 દી મળ્યું હતું. અને આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી મોટી વાતો કરે છે કે જામનગરની જનતાને પાણી બારામાં કોઈ જાતની પણ તકલીફ નહીં પડે છે, પણ હું મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે અત્યારે આ જામનગર મહાનગરપાલિકા ઉપર 153-54 કરોડ રૂપિયા નર્મદાના પાણીના બાકી છે. અને આ વરસાદ ખેંચાણો છે, તમે જુઓ છો અત્યારે એકય ડેમમાં આપણે તરિયા જાટક પાણી છે. આ પાણી માત્ર ને માત્ર જામનગરની જનતા નર્મદા આધારિત છે અને 153-54 કરોડ રૂપિયા બાકી હોય અને ના કરે નારાયણ, અને જો ન્યાથી આ નર્મદાના પાણીને જો બ્રેક થઈ તો આ જામનગરની ભયંકર પરિસ્થિતિ થશે. અને આ ભયંકર પરિસ્થિતિમાં જો કોઈ મોટામાં મોટું પાપના ભાગીદાર હોય તો ભારતીય જનતા પાર્ટી છે. અને આ જામનગરમાં બેડા સરઘસ 8 દી કે 10 દી પછી આ બેડા સરઘસ અહીં એટલી મહિલાઓ આવી પડશે, કારણ કે પાણી નથી, આ લોકો આગળ કોઈ આયોજન નથી, એટલા રૂપિયા બાકી છે. વારંવાર વરસદીનો વેરો લે છે અને માત્ર ને માત્ર 6 મહિનાને બદલે 3.5-4 મહિના જ આ જામનગરની જનતાને પાણી મળે છે. કોઈ જો આ અણો આવડત જો કોઈને હોય ને તો જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની છે એવું મારું જાણવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકામાં જે અખબારી યાદીમાં જે આવતીકાલે જે
ગુલાબના શંકર ટેકરીના ઝોનમાં જે પાણી કાપ મૂક્યો તેના કારણ એ છે કે ઢાંકી પંપિંગ સ્ટેશન પાસે જે ઇન્સ્ટોલ કરેલી બે મોટર છે તે બદલાવની કામગીરી ગઈકાલે કરવાની હોય એટલે જામનગર શહેરને જે જરૂરિયાતનું પાણી પુરવઠો નર્મદા કેનાલ પાઇપલાઇન દ્વારા મળતું હોય તેમાં 25-30 MLDનો ઘટાડો આવવાનો હોય જેના કારણે કાલની દિન પૂરતું આ કામગીરી કરવાનો એટલે આ જે ઝોન હેઠળનો વારો છે એ ઝોનમાં કાલે એક દિનો પાણી કાપ મૂકવામાં આવે બાકી જે રૂટિન મુજબનું એકાત્રા પાણી છે તે હાલમાં એ રીતે જ ચાલુ રહેવાનું છે એટલે આ ખાસ તમારા માધ્યમથી જામનગરની જનતાને જણાવવાનું છે. તો મારો દેશ હરિયાળો દેશના ઉદ્દેશ્ય સાથે ભરૂચના નર્મદા તટે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચના નર્મદા તટે ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મંદિર ખાતે માં નર્મદાના સાનિધ્યમાં મા રેવા પ્રવાસ સમિતિ તથા વિવિધ સંસ્થાઓ અને વિવિધ ગણેશ મંડળોના પ્રમુખ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મારો દેશ હરિયાળો દેશના ઉદ્દેશ્યથી યોજાયેલ આ કાર્યક્રમમાં 30-40 જેટલા વિદ્યાર્થીઓ સહિત પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુવાળા, રેવા પ્રવાસ સમિતિના દીપિકાબેન શાહ તથા વિવિધ સંસ્થાના લોકો અને વિવિધ ગણેશ મંડળના પ્રમુખો ખાસ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું. ભરૂચ શહેરને ગ્રીન બનાવવાની ઝુંબેશમાં ભૃગુ ધરા કો કર દો હરા એવા એક સરસ સ્લોગન અને એવી એક સંકલ્પ સાથે ભરૂચ શહેરની અંદર જ્યાં વૃક્ષો ખૂબ ઓછા છે તો એવી બધી જ જગ્યાઓ પર વૃક્ષ વાવવાનું અભિયાન શરૂ કર્યું છે. જ્યાં ખુલ્લી જગ્યા મળે છે રોડની સાઈડોમાં તો એ બધી જ સાઈડો પર રોડના તો વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ વખતે વૃક્ષ પણ વિશેષ પ્રકારના લાવવામાં આવ્યા છે. બિલ્લીમોરા અને ડાંગ અને ત્યાંના સાઈડથી ત્યાં નર્સરીમાંથી 2-2.5 વર્ષના સરસ છોડ તંદુરસ્ત જેનો ડેથ રેશિયો કે વાવ્યા પછી એનું મરણ થતું નથી લગભગ 80-90% એ ઝાડ થઈ જ જતા હોય છે. તો એવા અભિયાનના ભાગરૂપે 1000 જેટલા વૃક્ષ ભરૂચ શહેરની અંદર વાવા છે જેથી કરીને ભરૂચ શહેર એ ગ્રીન બને, એનું એન્વાયરમેન્ટ સારું બને. અને હું પાછો ફરીથીને હું વિનંતી કરું છું ભરૂચ શહેરના તમામ નાગરિકોને જ્યાં પણ આપને ખુલ્લી જગ્યા મળે ત્યાં વૃક્ષ વાવો એને ઉછેરો. અને તમને વૃક્ષ જોઈતું હોય તો અમારા નગરપાલિકાના માન્ય ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓને મળશો તો આપણને સહેલાઈથી વિનામૂલ્યે તમે જે માગશો એ વૃક્ષ અમે આપી શકીશું. જંગલ ખાતાએ પણ આની અંદર ખૂબ સક્રિય ભાગ ભજવ્યો છે અને તમામ આખા જિલ્લાની અંદર બહુ ખૂબ મોટા પાયે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આપ પણ એમાં ભાગીદાર બનો એવી બધાને વિનંતી કરું છું. આ તરફ સરકારી જમીન પર ખેતી કરનાર ખેડૂતોની જમીન સાઉદવાડી ખાતે દીવ પ્રશાસન દ્વારા કબજે કરાઈ હતી. દીવ કલેક્ટર હેમંતકુમાર, SP હરેશ્વર વિશ્વનાથ પા અને ડેપ્યુટી કલેક્ટર વંદના રાવની ઉપસ્થિતિમાં વન વિભાગે જમીન કબજે કરી હતી. પોર્ટુગીઝ સમયથી ખેતી કરનાર ખેડૂતો પર સાઉદવાડી ખાતે ફરી એકવાર દીવ પ્રશાસને કાર્યવાહી કરી છે. દીવના સાઉદીવાડી ખાતે આજરોજ દીવ પ્રશાસન દ્વારા સરકારી જમીન પર ખેતી કરનાર ખેડૂતો પાસેથી જમીન કબજે કરી ફેન્સી બાંધી હતી. સાઉદવાડી ખાતે 91 જેટલા ખેડૂતો પોર્ટુગલ સમયથી ખેતી કરતા હતા, પરંતુ સરકારી જમીન હોવાના કારણે દીવ પ્રશાસન દ્વારા 12 ઓક્ટોબર 2017 રોજ 76 ખેડૂતોની કુલ 1,93,702 જમીન કબજે કરી હતી અને 15 જેટલા ખેડૂતો સ્ટે લઈ આવતા તેઓની જમીન પર કબજો કર્યો ન હતો, પરંતુ તારીખ 25 જૂનના રોજ સેટસ્કો આપતા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી ન હતી, પરંતુ 10 તારીખ પછી કોર્ટનો આદેશ આવ્યો હતો જેથી આજે દીવ પ્રશાસન આ 15 ખેડૂતોની જમીન પર પણ કબજો કર્યો હતો. આજે સવારના 9 વાગ્યાથી દીવ કલેક્ટર હેમંતકુમાર, SP હરેશ્વર વિશ્વનાથ પાસ્વામી, ડેપ્યુટી કલેક્ટર વંદના રાવના માર્ગદર્શનમાં વન વિભાગ, દીવ નગરપાલિકા, PWD વગેરે સ્ટાફ દ્વારા સરકારી જમીન પર ખેતી કરનાર ખેડૂતોની જમીન કબજે કરી હતી. આ જમીન પર વન વિભાગે તેમના બોર્ડ લગાવી અને ફેન્સી બાંધીને 42,528 જમીન પર કબજો કર્યો હતો. કબજો લેવા સેલવાસ દમણથી ખાસ IRBN કર્મીઓ અને પોલીસ કર્મીઓને દીવ ખાતે બોલાવવામાં આવ્યા હતા. જોકે ખેડૂતો દ્વારા કોઈપણ જાતની બવાલ થઈ ન હતી. હાલ ખેડૂતો દ્વારા 8 જુલાઈના રોજ મુંબઈ હાઈકોર્ટ ખાતે ગયા છે, જેને સોમવારના રોજ નિર્ણય આવે તેની રાહ જોવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓને ખેતી કરવાનો હક આપવામાં આવે જેથી તેઓનું ગુજરાન ચાલતું રહે. માલિક ભલે પ્રશાસન રહે, કબજાની કાર્યવાહી સમયે દીવ DYSP રવિન્દ્ર શર્મા, મામલતદાર ચંદ્ર હાસવાજા, PSI પંકજ ટંડેલ, વન વિભાગ અધિકારી ગાયકવાડ, ટુરિઝમ ઓફિસર હિતેશ બામણિયા, ફાયર સ્ટાફ, હોસ્પિટલ સ્ટાફ સહિત અનેક ઓફિસર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ભારતી રાવલ, દીવ, DK7 ન્યૂઝ.
મધ્યાહન સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે આપ જોતા રહો કનેક્ટ ગુજરાત. આ સાથે મને આપો રજા. નમસ્કાર.